नमस्कार। श्री एमबी कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गो में धोरण 12 प्रवर्ष सर्वे विद्यार्थी भाई बहनों स्वागत। आज आप प्रकरण नंबर नावाना भूतत्व विषय प्रकरण नंबर 5 भागीदार नो प्रवेश एनु लेक्चर नंबर 2 शीखी है। पहला लेक्चर नी अंदर थियोरिकल बाबतों नी चर्चा करी, हवे आजे लेक्चर नंबर 2 नी अंदर स्वाध्याय ना दाखला नु गणन कार्य करीशु। तो मित्रों पुस्तक कैलक्युलेटर चोपड़ो पेन तैयार राखशो। प्रश्न नंबर 8 थोड़ी रकम लई ली आभा मीना बे एकना प्रमाण में नफो नुकसान वेचता पेढ़ी भागीदारों नफा नुकसान वेचनी नो प्रमाण आपी दीधु। न आप्यो हो तो सरखाई से नफो नुकसान वेचे छे एम आपणे पहला चेप्टर थी मानीए छीए। 31 सत्ता नो पाकू सोरयुं मूडी लेवा जो बन्ने भागीदारों ने मूडी सामान्य अनामत कारीगर वर्गर अनामत रोकाण अनामत लेणदारों देवी मिलकत लेना बाजू पागड़ी जमीन मकान यंत्रों स्टॉक दीवादारों माइनस गलकार अनामत रोकाणों रोकड़ बैंक जाहेरात झूंबेश कर તેઓએ 1-4-57 ઋષિને નવા ભાગીદાર તરીકે એડીમાં દાખલ કર્યો। શરતો ઋષિ 1 લાખ મૂડી તરીકે 24,000 પહાડી પેટે રોકડા લાવશે। જમીન મકાનની કિંમત 17,000 રૂપિયાથી વધારવી, યંત્રોની કિંમત 32,000 રૂપિયા સુધી ઘટાડવી, દેવાદારો પર 10% ગાલખા અનામત રાખવી, નહીં ચૂકવે વીજળી બિલ માટે 1,100ની જોગવાઈ કરવી, ત્રણેય ભાગીદારોનું 9 નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું, જરૂરી આમદ નથી પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારોનું મૂડી ખાતું રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે આમનોન બોલીશું આપણે। મિત્રો મોટા ભાગે આપણો જે આ પ્રશ્નો દાખલો પૂછાશે એમાં આમનોન લગભગ નહીં પૂછાય, પણ આમનોન આપણે બોલતા દઈશું અને સીધે સીધી આમનોનના આધારે ખતમણી કરીશું। તો પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ। અસ્થિર મૂડીની પદ્ધતિનો દાખલો, નવા ભાગીદાર સહિત ત્રણેય ભાગીદારોનો મૂડી ખાતો, જૂના 2 ભાગીદારોનો મૂડી ખાતો અને નવાનો અલગ બનાવો તો પણ સાચું, ત્રણેય ભાગીદારોનો નવા સહિત ત્રણેય ભાગીદારોનો મૂડી ખાતો સાથે બનાવીએ તો પણ બરાબર, પ્રવેશના દાખલાની અંદર ઉપર બેંક ખાતું બનાવવાનું જ અને પ્રવેશ બાદનું પાકું સર્વૈયું 1-4-17 ભાગીદાર ને પ્રવેશ આપ્યો માટે અહીંયા આપણે તારીખ લખશું। તારીખ પ્રવેશ બાદનું તારીખ 1-4-2017 ના રોજનું પાકું સર્વે। હવે આપણે સરળ દાખલો છે ગણન કરીએ શરૂ કરીએ। સૌથી પહેલા મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખશું। મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય માટે આપણે જમા બાજુ સૌથી પહેલા જૂના 2 ભાગીદારોની બાકી લખશું। જમા બાજુ બાકી આગળ લાવ્યા 80,060,000 આભાની મૂડી 80,000 બિનાની મૂડી 60,000 નવા ભાગીદાર ઋષિની મૂડી હાલ દેશ રોકડ બે ખાતાની હંમેશા ઉધાર બાકી હોય। રોકડ બે ખાતાની ઉધાર બાકી શરૂની રોકડ શિલ્લક બાકી આગળ લાવ્યા રકમ 2,000। હવે બરાબર સમજો મિત્રો કે પાકા સરિયાનો આપણે અભ્યાસ કરીશું। પાકા સરિયામાં જે અનામતો હોય, 31 નફો 31 ખોટ, એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય, પછી એ પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય, એટલે આ એન્ટ્રી દરેક વિદ્યાર્થીને સરળતાથી આવડવી જોઈએ। અને સાથે સાથે બીજો એક નવો મુદ્દો કે પાકા સરિયામાં પેઢીના ચોપડે જો જૂની પાઘડી દર્શાવેલી હોય તો એ જૂની પાઘડી પણ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય, એટલે કે અનામતો 31 નફો 31 ખોટ
કે પછી નહીં મળી વળેલા ખર્ચની બાકી અને પાગડી એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય આ એન્ટ્રી દરેક વિદ્યાર્થીને આવડવી જોઈએ અનામતોની જમા બાકી હોય માટે આપણે પાકા સળિયામાં મૂડીઓ બાજુ નજર કરીએ સામાન્ય અનામત 18000 તો એ સામાન્ય અનામત 18000 જૂના પ્રમાણમાં વહેંચાય તો જૂનું પ્રમાણ આપણે 2:1 તો 18000 ના આપણે બે ભાગ કરીશું 2/3 ગુણ્યા 18000 એટલે 12000 1/3 ગુણ્યા 18000 એટલે 6000 હવે એની નોંધ આપણે ભણી ગયા તો સામાન્ય અનામતની જમા બાકી હોય હવે સામાન્ય અનામતનું ખાતું બંધ કરવું હોય તો સામાન્ય અનામત ખાતે ઉદા તે આભાના મૂડી ખાતે જમા તે બીનાના મૂડી ખાતે જમા જૂના પ્રમાણમાં 12000 6000 હવે આમનોર આપણે બોલતા દઈશું અને ખતવણી કરતા જઈએ તો સામાન્ય અનામત ખાતે ઉદા તે આભાના મૂડી ખાતે જમા બીનાના મૂડી ખાતે જમા તો બીના અને આભાના મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે જૂના પ્રમાણનો ભાગ 12000 6000 ઈશાની મધુ વ્યવસ્થિત સમજ્યો એટલે ખતવણીનો ભૂલ પડશે નહીં તો એક એન્ટ્રી થઈ ગઈ સામાન્ય અનામતની વહેંચણી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરી હવે પાકા સળિયામાં આપણે નજર કરીએ તો પાકા સળિયામાં મૂડી દેવા બાજુ કારીગર વળતર અનામત મિત્રો કારીગર વળતર અનામત એ અનામત છે માટે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય પરંતુ કારીગર નફાપાક ભંડોળ એ પેઢીનું દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં માટે કારીગર નફાપાક ભંડોળ પાકા સળિયામાં મૂડી દેવા માટે બીજો મુદ્દો કે કારીગર વળતર અનામત 4500 પેઢી પાસે છે નીચે શરતો જોવાની કે કદાચ કોઈ કારીગરને અકસ્માત થયો હોય તો એને કોઈ દાવો પેઢીએ ચૂકવવાનો હોય તો એ દાવો આ અનામતમાંથી ચૂકવાય અને જો કોઈ દાવો ચૂકવવાનો ન હોય તો કારીગર વળતર અનામતની પૂરી રકમ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય તો કોઈ આપણે નીચેની શરતો આપી એમાં કોઈ કારીગરને વળતરનો દાવો ચૂકવવાની સૂચના નથી માટે પૂરેપૂરા 4500 એ આભાર વિનાના મૂડી ખાતે જૂના પ્રમાણમાં વહેંચાય 2:1 એટલે 2/3 × 4500 એટલે 3000 1/3 × 4500 એટલે 1500 હવે મિત્રો એની હિસાબી નોંધ આવી જાય કારીગર અકસ્માત વળતર ભંડોળ જમા બાકી બતાવે છે અનામત છે એનું ખાતું બંધ કરીએ તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉદા તે આભાના મૂડી ખાતે જમા તે બીનાના મૂડી ખાતે જમા ખાતાવણી બંને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ કારીગર જૂના પ્રમાણ 2/3 × 4500 એટલે 3000 1/3 × 4500 એટલે 1500 હવે એક પ્રમાણે પાકા સળિયામાં મૂડી દેવા બાજુ રોકાણ અનામત 1500 તો આ પણ રોકાણો સામે કરેલી જોગવાઈ કહેવાય કદાચ રોકાણોની કિંમત ઘટે તો એ નુકસાન જે થાય રોકાણોની કિંમત ઘટે એટલે રોકાણોમાં નુકસાન થયું તો આ નુકસાન રોકાણ અનામતમાંથી મળી વળવામાં આવે છે પરંતુ રોકાણોને લગતો જો કોઈ ફેરફાર શરતો પામ્યો ન હોય તો પૂરેપૂરું રોકાણ અનામત એ અનામત બની જાય અને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય તો શરતોની અંદર કોઈ રોકાણોનો ફેરફાર શરતોમાં પણ નથી આપ્યો અને પાકા સળિયામાં પણ આપ્યો નથી માટે પૂરેપૂરું રોકાણ અનામત 1500 બંને ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય 1500 ના આપણે ભાગ કરીએ તો 2/3 × 1500 એટલે 1000 અને 1/3 × 1500 એટલે 500 હિસાબી નોંધ આવી જાય
रोकाण अनामत की जमा बाकी हो बंद करिए એ રોકાણ અનામત ખાતે ઉધાર 4,500 એ આવાના મૂડી ખાતે જમા 1,000 એ બિનાના મૂડી ખાતે જમા 500 ખટવણી કરીએ તો બંને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ રોકાણ અનામત ખાતે આવાના મૂડી ખાતાની જમા બાજુ 1,000 બિનાના મૂડી ખાતાની જમા બાજુ 500 આ અનામતોની વેચણી જુના પ્રમાણમાં થાય પ્રવેશમાં પણ કામમાં આવશે નિવૃત્તિમાં પણ માટે આ એન્ટ્રી દરેક વિદ્યાર્થીને આવવી જોઈએ હવે બીજું કોઈ અનામત નથી એરંડારો દેવી ઊંડીએ દેવું કહેવાય મિલકત લેણા બાજુ મિત્રો નજર કરો તો પાઘડી પેઢીના ચોપડે જૂની પાઘડી 18,000 દર્શાવે છે જૂની પાઘડી જૂના પ્રમાણમાં પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય તો પાઘડીની રકમ પેઢીના ચોપડે 18,000 આપી તો 18,000 ના આપણે ભાગ કરીએ 2/18,000 1/18,000 6,000 હવે એની હિસાબે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે મિલકતોની ઉધાર બાકી માટે પાઘડી ખાતું 18,000ની ઉધાર બાકી બતાવે છે હવે એને બંધ કરવા માટે પાઘડી ખાતું જમા કરવું પડે અને બંને જૂના ભાગીદારોનો મૂડી ખાતો ઉધાર થાય હિસાબી નોંધ આવી થાય આવાના મૂડી ખાતે ઉધાર 12,000 બિનાના મૂડી ખાતે ઉધાર 6,000 એ પાઘડી ખાતે જમા 18,000 ખતવણી બંને ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ વિગતમાં વિરોધનો ખાતો પાઘડી ખાતે આભાના ખાનામાં 12,000 બિનાના ખાનામાં 6,000 ઋષિના ખાનામાં 1,000 જૂની પાઘડી જૂના પ્રમાણમાં મળી વળાય પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો ડિફરન્સ બંને ચેપ્ટરમાં આટલો આવશે કે પ્રવેશમાં જૂના પ્રમાણમાં મોટા ભાગે 2 ભાગીદારો હોય અને નિવૃત્તિના દાખલામાં જૂના પ્રમાણમાં 3 ભાગીદારો છે ત્યાર પછી પાકાસરિયામાં નીચે જાહેરાત ઝુંબેશ ખર્ચ નહીં મોડી વાળેલો ખર્ચ અવાસ્તવિક મિલકત કોઈ પણ નહીં મોડી વાળેલો ખર્ચ પણ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે મોડી વળાય તો 6,000 ના ભાગ કરીશું જૂના પ્રમાણમાં 2/6,000 એટલે 4,000 1/6,000 એટલે 2,000 હવે એની હિસાબી નહીં મોડી વળે ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય એનું ખાતું બંધ કરવા નહીં મોડી વળે કોઈ પણ ખર્ચનું ખાતું જમા થાય અને જૂના ભાગીદારોનો મૂડી ખાતો ઉધાર થાય હિસાબી નોંધ આવી જાય આભાના મૂડી ખાતે ઉધાર 4,000 બિનાના મૂડી ખાતે ઉધાર 2,000 કે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા 4,000 ખતવણી બંને ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 4,000 2,000 એ પાઘડી અને નહીં મળી વળેલા ખર્ચની ઉધાર બાકી હોય જૂના પ્રમાણમાં મળી વળાય આ હિસાબની નોંધ અને એના આધારે ખાતવણી પણ દરેક વિદ્યાર્થીને આવવી જોઈએ હવે એ સિવાય પાકા સમયમાં કોઈ નહીં મળી વળેલો ખર્ચ આપ્યો નથી તો હવે આપણે શરતોનો અભ્યાસ કરીએ અને એની એન્ટ્રી કરીએ પહેલો મુદ્દો ઋષિ 9 ભાગીદાર 1,00,000 મૂડી તરીકે રોકડા અને 24,000 પાઘડી પેઢે રોકડા લાગે છે આ મુદ્દો ફરજિયાત આવશે અલગ અલગ હિસાબી મત સમજી આપો ઋષિ 1,00,000 મૂડી તરીકે લાગે છે તો રોકડ ધંધામાં આવે છે માટે રોકડ જે બેંક ખાતે ઉધાર 1,00,000 કે ઋષિના મૂડી ખાતે જમા 1,00,000 ખાતવણી રોકડ ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધનું ખાતું ઋષિના મૂડી ખાતે 1,00,000
रोकड़ शिल्लक में वधारो थयो। रोकड़ खाते पूरा के ऋषिना मूडी खाते जमा, तो ऋषिना मूडी खाता नी जमा बाजू रोकड़ खाते आ रकम मूडी नी आवी। माटे आपणे समझवा माटे उल्लेख करीशुं तो रोकड़ खाते ऋषिना मूडी खाता नी जमा। हवे मित्रों पागड़ी नो मुद्दो बराबर समझी लो, फरजियात आवशे, बाकीना मुद्दा नो मिलकतेओना फेरफारो आवशे, एकदम सरल आवशे, पुनर्गठन बनी गया छे। 24,000 पागड़ी पेटे रोकड़ा लावशे। हवे एनी इच्छा की बात तो रोकड़ धंधा पाड़े छे। पागड़ी नो नव मूल्य दाखलानी अंदर आपेलू नथी ए पण जोवानुं, तो 24,000 पागड़ी पेटे रोकड़ा लावे छे तो एनी हिसाबी नोंध आवी जाय। रोकड़ के बैंक खाते उधार 24,000 ते पागड़ी ना प्रीमियम खाते जमा 24,000। रोकड़ खाते उधार 24,000 ते पागड़ी ना प्रीमियम खाते जमा खतावनी छे। रोकड़ खाता नी उधार बाजू विगत में विरोध नु खातो पागड़ी ना प्रीमियम खातो विगत पागड़ी ना प्रीमियम। हवे महत्व आ नवा भागीदारे लावे पागड़ी नी रकम जूना भागीदारो वच्चे त्यागना प्रमाण गई काले चर्चा करी, जूना प्रमाण ने त्यागना प्रमाण वेचाय। तो आपने त्याग नु सूत्र भणी गया के जूना भागीदारो नो त्याग बराबर जूनो भाग माइनस नवो भाग। तो दाखला नी अंदर जूनो भाग 2:1 आप्यो अने शरतो मां छेल्ला मुद्दा मां नवो प्रमाण नवो भाग आप्यो 2:1:2। तो जूनो भाग अने नवो भाग बंने दाखला सरल मुद्दो त्याग बराबर जूनो भाग माइनस नवो भाग। तो गणतरी करिए त्याग बराबर जूनो भाग माइनस नवो भाग। मित्रों गणतरी दाखलाना भाग रूपे दर्शावी, तो त्याग बराबर जूनो भाग माइनस नवो पहला आपणे आभार नो त्याग शोधीशुं। तो आभार नो त्याग बराबर एनो जूनो भाग 2:1 ये 2/3 माइनस नवो भाग 2:1:2 એટલે સરવાળો 5 થાય, તો 2/3 માઇનસ 2/5 ગણતરી આપણે ટૂંકા દાખલાઓની કરીની ફરીથી સમજી લો। તો ચોપડી ગુણાકાર કરીએ તો 5×2=10, નિશાની વચ્ચે માઇનસ, 3×2 એટલે 6, ભાગ્યા છેદની સંખ્યાનો ગુણાકાર 10^6 બાદ કરીએ તો 4/15 પ્લસ જવાબ આવે। ત્યાગના સૂત્રમાં પ્લસ જવાબ આવે તો ત્યાગ કહેવાય અને માઇનસ જવાબ આવે તો લાભ કહેવાય। તો આભા 4/15 ભાગનો ત્યાગ કરે છે। એક પ્રમાણે બીજા ભાગીદારનો ત્યાગ આપણે શોધી કાઢીએ તો બીજાનો ત્યાગ બરાબર જૂનો ભાગ 1/3 માઇનસ એનો નવો ભાગ 2:1:2 એટલે 1/5। ચોપડી ગુણાકાર 5×1=5 વચ્ચે માઇનસ, 3×1=3 છેદની સંખ્યાનો ગુણાકાર 15। બાદબાકી કરીએ તો પ્લસ નો જવાબ આવ્યો 2/15। બંને ભાગીદારોનો જવાબ પ્લસ આવ્યો માટે ત્યાગ કર્યો, કદાચ કોઈ ભાગીદારનો માઇનસ નો જવાબ આવ્યો તો લાભ કહેવાય, અને લાભ મેળવનાર ભાગીદાર હોય તો એની એને પણ પાડેલી રકમ ધંધામાં લાવવી પડે। છેદ સરખા કરીએ તો ત્યાગનું પ્રમાણ મળી જાય, તો છેદ
चार जेम बे बराबर बे जेम एक। तो आ दाखला नी अंदर बन्ने भागीदारों ना त्याग नो समान बे जेम एक मळ्यु तो त्याग ना प्रमाण ना आधारे पाटीला प्रीमियम नी रकम नी वेचनी थाय। तो ऋषि 24,000 की पाटली नी रकम लाव्यो ए आहार विना वच्चे बे जेम एक ना प्रमाण नो वेचाय। एना भाग करिए बे जेम एक तृतीयांश गुण्या 24,000 એટલે 16,000, एक तृतीयांश गुण्या 24,000 એટલે 8,000, नोंध आवी है। आपने पहली नोंध फरी दी रिपीट करिए, रोकड़ खाते उधार 24,000 ते पाटली ना प्रीमियम खाते जमा। हवे पाटली ना प्रीमियम नु खातु जमा करी के इने बंद करवा माटे पागलीला प्रीमियम खाते उधार 24,000 ते आभारा मूडी खाते जमा, बे तृतीयांश गुण्या 24,000 એટલે 16,000 ते बिनाला मूडी खाते जमा, एक तृतीयांश गुण्या 24,000 એટલે 8,000। तो पागलीला प्रीमियम खाते उधार ते बन्नेना मूडी खाते जमा, तो बन्नेना मूडी खाता नी जमा बाजु विगत मा पागलीला प्रीमियम खाते आभारा खाना नी अंदर 16,000 अने बिनाना खाना नी अंदर 8,000। नवो भागीदार लाभ मेळवनार छे माटे पागली नी रकम धंधामा लावशे 24,000 અને જૂના ભાગીદારો ત્યાગ કરે છે માટે એમને પાગડીની પ્રીમિયમની રકમ એમના મૂડી ખાતે જમા કરવી પડે। હવે સરળ મુદ્દા મિલકત દેવોના ફેરફાર, ભાગીદારીનું પુનર્ગઠન આપણે ભણી ગયા, મિલકત દેવોના ફેરફારની એક હિસાબી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં અને બીજી અસર પાકા સળિયામાં થાય। પુનઃમૂલ્યાંકન ખાતામાં એક અસર, બીજી અસર પાકા સળિયામાં, મૂડી ખાતામાં કે રોકડ બેંક ખાતામાં અસર થશે નહીં। મિલકતની કિંમત વધે તો ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, મિલકતની કિંમત ઘટે તો નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, દેવું વધે તો નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, દેવું ઘટે તો ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, અને પાકા સળિયામાં મિલકતો અને દેવો નવી કિંમત એટલે કે ફેરફારો કર્યા પછીની કિંમત, વધારો ઘટાડો કર્યા પછીની કિંમત પાકા સળિયામાં લખાય। એટલે આ પણ મુદ્દા બહુ સરળ પડશે। તો આપણે બીજા મુદ્દાનો અભ્યાસ કરીએ, જમીન મકાનની કિંમત રૂપિયા 17,000 થી વધારવી, શબ્દો બરાબર સમજવાના, 17,000 થી વધારવી, તો જમીન મકાનની ચોપડી કિંમત 72,000, હવે એમાં 17,000 થી વધારો કરવાનો, તો જમીન મકાનની મિલકત છે, મિલકતની કિંમત વધી માટે ફાયદો થયો, ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, અને જમીન મકાનનો વધારો કરવાનો થયો માટે જમીન મકાન ખાતે ઉધાર 17,000 એ પુનઃમૂલ્યાંકન ખાતે જમા 17,000, ખતવણી પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે પુનઃમૂલ્યાંકન ખાતાનો તફાવતની રકમ લખાય, અને પાકા સળિયામાં વધારો ઘટાડો કર્યા પછીની રકમ લખાય, 72,000 જૂની કિંમત વત્તા 17,000 નો વધારો થયો એટલે નવી કિંમત 82,000, 72,000 વત્તા 17,000 બરાબર 82,000 નવી કિંમત। મિત્રો સમજવા માટે મેં લખ્યું 72,000 વત્તા વધારો 17,000, તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી સીધે સીધા 82,000 બારના કરણ પૂછશો તો પણ સાચું। ત્યાર પછી બીજો ફેરફાર, યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી, 32,000 સુધી ઘટાડવી, તો યંત્રોની કિંમત ચોપડી કિંમત 40,000, હવે એમાં ઘટાડો કરતા કરતા 32,000 સુધી જવા, એટલે 40,000 ની કિંમતમાંથી ઘટાડો કરતા કરતા 32,000 સુધી ઘટાડો કરવાનો, એટલે કે 40,000 માઇનસ 32,000 એટલે 8,000 રૂપિયાનો ઘટાડો કરવો પડે। હવે યંત્રો એ મિલકત છે,
મિલકતની કિંમત ઘટી માટે પેઢીને નુકસાન થયું માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉદાર અને યંત્રોમાં ઘટાડો કરવા માટે તે યંત્રો ખાતે જમા ખતવણી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ વિગતમાં વિરોધનું ખાતું યંત્રો ખાતે અને પાકા સળિયામાં મિલકત લેવા બાજુ યંત્રોમાં ઘટાડો કરીશું તો 40,000 ચોપડી કિંમતમાંથી 8,000 ઘટાડો કરીએ તો હવે યંત્રોની નવી કિંમત 32,000 એટલે 40,000 કિંમતમાંથી ઘટાડો કરતા કરતા યંત્રોની નવી કિંમત 32,000 દેવાદારો ઉપર 10% ગાળખા ગણામત રાખવી બહુ સરસ મુદ્દો આવ્યો તો પાકા સળિયામાં દેવાદારો 24,000 અને જૂની ગાળખાટ અનામત 2,000 જૂની ગાળખાટ હવે સૂચના આપી કે 10% ગાળખાટ અનામત રાખવી તો પાકા સળિયામાં દેવાદારો 24,000 આપ્યા એના 10% એટલે 2,400 ગાળખાટ અનામત રાખવાની છે માટે પહેલી એન્ટ્રી વાર્ષિક હિસાબની માફક પાકા સળિયા દેવાદારો અંદરના પડમાં 24,000 માઇનસ ગાળખાટ અનામત 10% 2,400 હવે 24,000માંથી 2,400 બાદ કરીએ તો દેવાદારોની બાકીની રકમ 21,600 બાર નાખો હવે અગત્યનો મુદ્દો જૂની ગાળખાટ અનામત પેઢી પાસે છે 2,400 2,000 અને નવી ગાળખાટ અનામત 2,400 જૂની 2,000 નવી 2,400 તો 2,400માંથી 2,000 બાદ કરીએ તો ગાળખાટ અનામતની રકમની 400 રૂપિયા રકમ ખૂટી માટે પુનઃમૂલ્યાંકન ખાતેની 400 રૂપિયાની જોગવાઈ કરવી પડે હિસાબી નોંધ આવી જાય નફો ઘટે છે માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 400 400 રૂપિયાની જોગવાઈ પુનઃમૂલ્યાંકન ખાતે કરવી પડે જો જૂની ગાળખાટ અનામત ન હોય તો પૂરેપૂરા 2,400ની જોગવાઈ કરવી પડે ત્રીજો મુદ્દો નવી ગાળખાટ અનામત 2,400 પણ ધારો કે જૂની ગાળખાટ અનામત 3,000 હોય તો નવી 2,400 પેઢી પાસે જૂની છે 3,000 તો 3,000માંથી 2,400 બાદ કરીએ તો 600 રૂપિયા ગાળખાટ અનામત તરીકે રકમ વધારે છે માટે વધારાના 600 રૂપિયા નફામાં ઉમેરવા માટે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવું પડે નહીં ચૂકવેલ વીજળીના બિલ માટે 1,800ની જોગવાઈ કરવી નહીં ચૂકવેલ વીજળી ખર્ચ એટલે ચૂકવવાનો બાકી ખર્ચ પેઢી માટે દેવું છે એટલે નફો ઘટે છે માટે પુનઃમૂલ્યાંકન ખાતે ઉદાર તે ચૂકવવાના બાકી વીજળી ખર્ચ ખાતે જમા 1,800 તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી વીજળી ખર્ચ ખાતા 1,100 રૂપિયાથી નફો ઘટે છે અને બીજી એન્ટ્રી ચૂકવવાનો બાકી વીજળી ખર્ચ એ પેઢી માટે દેવું છે માટે પાકા સળિયામાં મૂડી દેવો બાજુ ચૂકવવાના બાકી વીજળી ખર્ચ ખાતે 1,800 શરૂઆતની જગ્યા મૂડી ખાતો માટે આપણે લખશું હવે કોઈ સૂચના બાકી રહેતી નથી તો મિત્રો હવે સરળ મુદ્દો પાકા સળિયામાં મૂડી દેવો બાજુ અને મિલકત લેણા બાજુ જે દેવો અને મિલકતોનો કોઈ ફેરફાર આપ્યો ન હોય એના એ જ કિંમતે આપણે પાકા સળિયામાં લખશું દેવો મૂડી દેવો બાજુ મિલકતો લેણા મિલકત લેણા તો પાકા સળિયામાં મૂડી ખાતાની એન્ટ્રી થઈ ગઈ સામાન્ય અનામત કારીગર અનામત રોકાણ લેણદારો અને દેવી હુંડી તો લેણદારો દેવી હુંડીમાં કોઈ ફેરફાર દાખલામાં આપ્યો નથી માટે આપણે પાકા સળિયામાં મૂડી દેવો બાજુ
લેણગારો 28,000, દેવી ઊંડી એનાયમાં આપણે લક્ષ્ય 12,000. હવે મિલકત લેણા બાજુ નજર કરી, જે મિલકત દેવાનો કોઈ ફેરફાર ના આપ્યો હોય એને કિંમતે દર્શાવી. જૂની પાવડી મોડી વાળી જમીન મકાન એન્ટ્રી થઈ ગઈ, યંત્રોની એન્ટ્રી થઈ ગઈ, સ્ટોક તો સ્ટોકનો કોઈ ફેરફાર નથી, માટે એની કિંમતે આપણે લખશું સ્ટોક 36,000. મિત્રો એને કિંમતે બાકી દર્શાવ્યું એટલે એનાય માર્ક્સ મળી જાય. દીવાદારોની એન્ટ્રી થઈ ગઈ. રોકાણો 8,000, તો રોકાણોમાં પણ કોઈ ફેરફાર નથી, માટે પાકા સળિયામાં મિલકતો બાજુ રોકાણો 8,000. ત્યાર પછી રોકડ બેંક એ ખાતું આપણે બનાવ્યું, બાકી શોધીશું. જાહેરાત ઝુંબેશ ખર્ચ હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. તો મિત્રો હવે પૂર્ણ મૂલ્ય કોઈ ખાતાનો નફો ખોટ વેચી દઈએ. આપણે અગાઉ ભણ્યા પૂર્ણ મૂલ્ય કોઈ ખાતાનો નફો કે કોર જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. નજર કરીએ ઉધાર બાજુનો સરવાળો 9,000 કરતો વધારે અને જમા બાજુનો સરવાળો 17, તો જમા બાજુનો સરવાળો વધારે છે, માટે પૂર્ણ મૂલ્યાંકન ખાતું જમા બાકી બતાવશે. તો જમા બાજુનો સરવાળો 17,000, એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી દઈએ અને તફાવતની રકમ આપણે શોધી કાઢીએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 4, 5, 9, 10, 7, 17 ચેક કરતા રહેજો. તો તફાવતની રકમ 7,500 પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકીને નફો કહેવાય. આ નફો અસ્થિર મૂડી છે, માટે મૂડી ખાતે લઈ જઈશું અને જૂના પ્રમાણ તો મૂડી ખાતે 2:1 પ્રમાણમાં વહેંચીશું. બંને ભાગીદારોમાં આપણે નામ લખીશું આભા અને વિના. 2/3 ગુણ્યા 7,500 એટલે 5,000. 1/3 ગુણ્યા 7,500 એટલે 2,500. તો આભાની નફો મળશે 5,000, બીનાની નફો મળશે 2,500. સરવાળો 7,500. આ નફો બંને ભાગીદારોની મૂડીમાં આપણે ઉમેરવું પડે. એની હિસાબી નો ભણ્યા ફરીથી બોલીએ. પૂર્ણમૂલ્યાંકન ખાતે ઉધાર 7,500, તે આભાના મૂડી ખાતે જમા 5,000, તે બીનાના મૂડી ખાતે જમા 2,500. ખતરણી વિગતમાં વિરોધનું ખાતું પૂર્ણમૂલ્યાંકન ખાતે આ રકમ નફાની આભાની મૂડીમાં 5,000 નફો ઉમેરા અને બીનાની મૂડીમાં 2,500. પૂર્ણમૂલ્યાંકન ખાતું ક્લિયર થઈ ગયું. હવે મૂડીની બાકી શોધી કાઢીએ. મૂડી ખાતાને સામાન્ય રીતે જમા બાકી હોય, તફાવત ઉધાર બાજુ આવશે, માટે આપણે જમા બાજુનો સરવાળો પેદા કરીશું અને એ સરવાળો ઉધાર બાજુ મૂકીએ. તો એક તો છેલ્લા ભાગીદારના મૂડી ખાતાનો સરવાળો 1,00,000. હવે આપણે બાકીના 2 ભાગીદારોના મૂડી ખાતાના સરવાળા કરીએ. ચેક કરતા રહેજો. પેલા ભાગીદારના મૂડી ખાતાનો સરવાળો 1,17,000, બીજા ભાગીદારના મૂડી ખાતાનો સરવાળો 78,500. હવે આ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી અને તફાવતની રકમ શોધી કાઢી. 1,17,000, 78,500 અને 1,00,000 તફાવતની રકમ આપણે શોધી કાઢી. છેલ્લા ભાગીદારમાં કોઈ રકમ ઉધાર બાજુ આપી નથી, માટે એની મૂડીની બાકી 1,00,000. હવે આ 2 ભાગીદારોનો તફાવત આપણે શોધી કાઢી. ચેક કરતા રહેજો. બીનાના મૂડી ખાતાની આખરની બાકી
પહેલા ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી 101,000 આખરની બાકી માટે શબ્દો આપણે લખીએ છીએ બાકી આગળ લઈ જાય આ મૂડી પાકા સળિયાનો આખર દર્શાવીએ હવે આપણે પ્રવેશ બાંધનું પાકું સરવૈયું લખીએ છીએ બનાવીએ છીએ તો પાકા સળિયામાં હવે 3 ભાગીદાર થયા માટે 3 જોડી લખાય 101,000 70,500 અને ત્રીજા ભાગીદારની જોડી 1,00,000 સરવાળો મૂડી ખાતો ક્લોઝ થઈ ગયો હવે રોકડની આપણે બાકી શોધી કાઢીએ તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર બાકીનો સરવાળો હંમેશા વધારે થાય તો રોકડ ખાતાનો ઉધાર બાકીનો સરવાળો 1,26,000 એ સરવાળો આપણે જમા બાજુ મૂકી દીધી જમા બાજુ કોઈ રકમ નથી માટે તફાવતની રકમ પણ 1,26,000 આખરની બાકી માટે આપણે શબ્દો લખીએ છીએ બાકી આગળ લઈ ગયા હવે એ રોકડ પાકા સળિયામાં 1,26,000 હિસાબો ક્લિયર થઈ ગયા અને હવે આપણે પાકા સળિયાનો સરવાળો સીધી લીટીની અંદર કરીશું તો સરવાળો આપણે ચેક કરીએ 600 મૂડી લેવા બાજુનો સરવાળો 312,600 ચેક કરતા રહેજો મિત્રો હવે નીકળો 600 312,600 તો બંને બાકીના સરવાળા સરખા થવા જોઈએ તો મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 8 ના દાખલાનું ગણન કાર્ય કર્યું આ પ્રમાણે આગળનો દાખલો પૂછાશે તો મિત્રો પુનર્ગઠનનું ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરજો અને આ તમારી 4 ખાતો બનાવજો મોટા ભાગે આગળ મળી જાય એવો સરળ દાખલા છે મહેનત કરતા રહેજો જાતે પણ દાખલા કરતા રહેશો આ સાથે આજનું આપણું લેક્ચર નંબર 2 પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ